ખેરગામમાં ચાલી રહેલા મેવાડા બ્રાહ્મણ સમાજ એકલિંગજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 804મી રામકથામાં કર્મકાંડી બ્રાહ્મણોને અનાજની સોલ કીટની વિતરણ કરીને ભૂદેવ દ્વારા વેક્સિનેશન લેવી જોઈએ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેરગામ બ્રહ્મ સમાજના વડી અનંત રાયજાની ઉમાશંકર ગોર ઉપસ્થિત રહ્યા હતા. કથાના વ્યાસપીઠ પર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે દરેક ભૂદેવ યજમાનોને વેક્સિનેશન લેવા સમજાવે તે અત્યારના સમયનો તકાજો છે. આ સાથે કિલ્લા પારડીના નિવૃત્ત પ્રિન્સિપાલ બીએન જોશી, પ્રતાપભાઈ જોશી, કેતનભાઈ ભટ્ટ દ્વારા પારડી, વલસાડ અને નવસારીમાં સિંહણ સંપ્રદાય ઔદિચ્ય બ્રહ્મ સમાજના કર્મકાંડી બ્રાહ્મણોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે રામકથામાં રામેશ્વર પૂજા કરવામાં આવી હતી, જેમાં નવેરાના પુષ્પાબેન ભીખુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિપિનભાઈ રાજગુરુએ કર્યું હતું. ખેરગામની અંદર ચાલી રહેલી રામકથામાં આજે રામેશ્વર પૂજાના દિવસે છેલ્લા 3 દિવસથી આ પંથકના કર્મકાંડી બ્રાહ્મણોને જે કીટ વિતરણ થઈ રહી છે એનો છેલ્લો તબક્કો આજે વિતરણ કરવામાં આવે છે. મેવાડા 84 બ્રાહ્મણ સમાજ અમારા પાર્વતીબેન વિષ્ણુભાઈ પટેલ, ભાવનાબેન યોગેશભાઈ કેવડિયા, પ્રોફેસર દિનેશભાઈ રાઠોડ સહિત બધાના સહયોગથી આ કીટ વિતરણ થઈ રહી છે. અને અહીંયા જે બધા ભૂદેવો ઉપસ્થિત છે એ બધા ભૂદેવોની સાથે આજે એક અભિયાનનો આરંભ થાય છે. અને એ અભિયાનનું નામ છે વેક્સિન લેવી જ જોઈએ. એ અભિયાન બ્રાહ્મણો દ્વારા આજથી આરંભ કરવામાં આવે છે. કારણ કે એક એક બ્રાહ્મણ 1000 માણસોનો સંપર્ક ધરાવે છે. 1 બ્રાહ્મણ 1000 માણસોને મળે છે, એના યજમાનો છે. ખાસ કરીને આ વનવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. અને કમનસીબ એ છે કે આ વિસ્તારની અંદર ખૂબ જ અંધશ્રદ્ધા અને લોકોમાં ભ્રામકતા છે, વેક્સિન લેતા નથી. એ વેક્સિન નથી લેતા એને વેક્સિન લેવી જ જોઈએ. આત્મનિર્ભર ભારતની વેક્સિન જીવનનું રક્ષાકવચ છે. અને એ વેક્સિનથી આપણે આપણી રક્ષા કરીએ અને સમાજની રક્ષા કરીએ. એ વેક્સિન લેવાની જાગૃતિનું અભિયાન આજથી અહીંયા શરૂ થાય છે. આ સત્કાર્યની અંદર અત્યારના કોરોનાના કપરા કાળમાં લોકો સહભાગી બની રહ્યા છે. ઇન ટીવી ગુજરાતને અને ઉજ્જવળ ભારત યુટ્યુબને હું મારી શુભકામના પાઠવું છું. રામકથાના રામેશ્વર પૂજાના પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે તુલસી પંછીન કે પીએ ઘટે સરિતા નીર, દાન કરે ધન ના ઘટે એને સહાય કરે રઘુવીર. એક ભિખારી પ્રોફેસર સાહેબ, એક ભિખારી પોતે ભીખ માંગવા જાય છે. ખાલી 2 મુઠ્ઠી દાણા અનાજના ભેગા થયા અને એ પોટલીમાં બાંધીને જતો હતો. એમાં રસ્તેથી રાજાની સવારી નીકળી. રાજાની સવારી એણે રોકી અને ભિક્ષા માંગી કે રાજા તમે પણ આજે કંઈક ભિક્ષા આપો. ત્યારે આશ્ચર્યની વાત તો એ બની કે રાજા નીચે ઉતરીને એ ભિક્ષુક પાસે ભિક્ષા માંગે છે કે આજે હું નહીં, આજે તું મને આપ. પેલો ભિક્ષુક વિચારમાં પડી ગયો, શું કહો છો? બોલે હા, આજે મારે તારી પાસે ભિક્ષા જોઈએ છે. પેલા ભિખારીને ખૂબ પસ્તાવો થયો કે રાજા મળ્યો છે તો મારી જોડી ભરાઈ જશે, એને બદલે એ જ સામેથી માંગે છે. એ વખતે એ ભિખારીએ ખાલી 1 અનાજનો દાણો રાજાની જોડીમાં નાખ્યો. રાજા નીકળી ગયો. ભિખારી પણ પસ્તાવતો પસ્તાવતો ઘેરે ગયો કે હારા રાજા જેવો રાજા મળ્યો પણ મારું કંઈ ભર્યું નહીં.
પણ ઘેરે જઈને એણે એની અનાજની પોટલી ખોલી તો બીજા બધા અનાજના દાણા હતા, એમાં એક દાણો સોનાનો બની ગયો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મેં અરે પછી પાછો બીજો પસ્તાવો થયો કે મેં એક દાણો આપ્યો એને બદલે આખી પોટલી આપી દીધી હોત તો મારી આખી પોટલી સોનાના દાણાની થઈ જાત. બસ આવું જીવનની અંદર છે, જેણે આપ્યું છે એ જ પામવાનો છે, જેણે દીધું છે એ જ જીવનમાં પ્રાપ્ત કરવાનો છે. એટલા માટે આ રામેશ્વર પૂજાના મંગલ અવસરે જ્યારે આ સત્કર્મ અહીંયા થઈ રહ્યું છે, અમારા બ્રાહ્મણ સમાજના આગેવાન અને વલસાડ જિલ્લાના પૂર્વ પ્રમુખ ઉમિયાશંકર ગૌર જ્યારે ઉપસ્થિત છે, વિપિનભાઈ રાજગુરુ આ બધાનું સંચાલન કરી રહ્યા છે, એવે સમયે બ્રાહ્મણ સમાજ પાસે આ કિટ્સ વિતરણ કરતા એક જ અપેક્ષા રાખીએ છીએ કે તમે યજમાનોના ઘરે ઘરે જઈને એક જનજાગૃતિ લાવો, લોકોની અંદર એક જ્ઞાન પ્રસરાવો કે વેક્સિન લેવી જોઈએ, વેક્સિન અનિવાર્ય છે. આપણે નાના હતા ત્યારે શીતળાની ટીકી લેતા કે નહીં, પોલિયોની રસી મૂકતા કે નહીં, એમ વેક્સિન એ જ પ્રકાર છે જે કોરોનાથી રક્ષા કવચ બને છે. જેણે વેક્સિન લીધી હશે એને બને ત્યાં સુધી કોરોના થશે જ નહીં, અને કદાચ વાયરસને કારણે જમ્સને કારણે કોરોના થશે પણ તો પણ એ કોરોનાને માત કરી શકશે, આટલી આ વેક્સિનની અંદર તાકાત છે. આ પ્રસંગે મારે ખાસ કરીને ઇન ટીવી ગુજરાત અને ઉજ્જવળ ભારત યુટ્યુબના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે આપણે કોઈ વ્યક્તિને કે કોઈ પક્ષને હરાવવાનું નથી, બધા જ પોતાની રીતે કામ કરી રહ્યા છે. ડૉક્ટરો એની રીતે કામ કરી રહ્યા છે, નર્સિંગ કર્મચારીઓ એની રીતે કામ કરી રહ્યા છે, પોલીસ કર્મીઓ એની રીતે કામ કરી રહ્યા છે, પત્રકારો, કથાકારો, કલાકારો, સમાજસેવી સંસ્થાઓ સૌ પોતાની રીતે બધા કાર્યરત થઈ રહ્યા છે. ત્યારે બીજાની ટીકા કરવાને બદલે હવે ટેકો આપવાની જરૂર છે. આપણે કોરોનાને હરાવવાનો છે અને આજે રામેશ્વર ભગવાન સદાશિવ અને ભોળાનાથને પ્રાર્થના કરતા એટલું જ કહેવાનું છે કે હે મહાદેવ, હે ભોળાનાથ, બસ હવે આ સંસારમાંથી કોરોનાને મુક્ત કરો.